થરાદ ખાતે રૂપિયા 54.16 કરોડના ખર્ચે 175 બેડની અત્યાધુનિક હોસ્પિટલ નિર્માણ થશે. હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું. સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ નવરદ હસ્તે કરવામાં આવ્યું. અંદાજિત રૂપિયા 54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદના જનમનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે. આ હોસ્પિટલને સંપૂર્ણ જસ થરાદની જનતાને જાય છે, જેમણે મારા પર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે. આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમય તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે. આ હોસ્પિટલમાં MRI સીટી સ્કેન સહિતની સુવિધાઓ ઊભી થશે. આપણે આ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત થયું છે, જેની કામગીરી 2 વર્ષમાં પૂરી થશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત બિનવાર બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણીથી લઈ આરોગ્યની સુવિધાઓ આપી છે, જે માટે આપણે એમના ઋણી છીએ. સુકર્ણાવાસિયા ZSTV બનાસકાંઠા. આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે. અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8-9 તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે, અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે. અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી, અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે. એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર, આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા. 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે, અને કાર્યરત થતાં લગભગ 1.5-2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે. અરે MRI આવશે, સીટી સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે, જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ. કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ, વેઇટિંગ કેવું હોવું જોઈએ, આદરણીય પરબત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને, એમને પણ વાત કરી હતી. પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે, અને લગભગ 1.5 વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ કર્યું.